देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल ना जय भगवान। मित्रों आज केड़ा विषय बात करवी है। बारे महीना मळतु फल गरीबों सफरजन कहवाई अने प्रसाद में कोईपण जगह केड़ा वपराय छे। कोई मानस एवो नहीं होय के एने लाइफ में केड़ू नहीं खाधु होय। मित्रों केड़ा विषय थोड़ी बात करवी है, ध्यान थी सांभळजो। केड़ा जे पकववामां आवे छे, पहेलाना वखत में केड़ा ने बरफ में मूकीने पकववामां आवता था, एटले एमां कोई केमिकल नो उपयोग नहोतो थतो। ये केड़ा नुकसान करता नहोता, ये केड़ा लाबो समय अपना घर में ताजा रही सकता था। आजना जे केड़ा पकववामां आवे छे, मने तो खबर छे मित्रों, कारण के हूँ पोते खेडूत छू, एटले कार्बाइड नामनो जे पाउडर आवे छे, केमिकल आवे छे, केमिकल नी पड़ी कि मूकी अने एनाथी केड़ा पकववामां आवे छे। हवे तो चाइनीज पड़ीकी आई छे नानी, एमाय पण एमाय मेड इन चाइना, એટલે ચાઇનીઝ પડીકીથી કેળા પકવવામાં આવે છે। અને ત્રીજી એક પદ્ધતિ છે, કેમિકલ આવે છે, એ કેમિકલમાં કેળાને બોળી પાણીમાં બોળી અને કાઢી લેવામાં આવે, એ કેળા બીજા દિવસે એકદમ પીળા કલરના પાકી જાય। મિત્રો કૃત્રિમ રીતે પકવેલા કેળા અને કેળાના ઝાડ ઉપર પાકેલું કેળું, મેં તો બંને ખાધા છે। કેળાના ઝાડ ઉપર જે પાકેલા કેળા હોય ને, એ તો એનું ફાતરું લીલું લીલું હોય, પણ એની જે મીઠાશ છે મિત્રો, રીતસર ખબર પડે। પેલામાં કેમિકલનો સ્વાદ ખબર પડે આપણને, અને આમાં મીઠાશ ખબર પડે। હવે તો કેળા કેવા ખાવા? બજારમાંથી કેળા આપણે ખરીદીએ ત્યારે પીળી છાલ હોય, પણ એના પર એકેય ભૂરા રંગની ટીપકી પડેલી ના હોય, એટલે તાજા કેળા, ફ્રેશ દેખાય એવા કેળા ખરીદવાના। મિત્રો એ જ કેળા ખાવાના ઉપયોગમાં લેવાના, પણ એ કેળું જ્યારે પાકી જાય છે બે ત્રણ દિવસમાં અને એના ઉપર ભૂરા રંગની ટીપકી પડી જાય છે અને એનો કલર ડાર્ક પીળો થઈ જાય છે, ડાર્ક યલો કલર થઈ જાય છે, આમ તમે લૂમ હોય ને આમ ઊંચકો ને, એટલે બધા કેળા લૂમમાંથી પટપોટપ છૂટા નીચે પડી જાય છે, એની છાલ પણ નીકળી જાય છે એની જાતે। મિત્રો આ કેળા ખતરનાક છે ખાવામાં, કેમ એમાંય ઓવરવેઇટવાળાએ તો આ કેળું ભૂલે ચૂકે નહીં ખાવું, કારણ કે જે અધકચરું પાકેલું કેળું છે, તા ફ્રેશ કેળું છે અને આપણે ખાઈએ છીએ ને, થોડું કાઠું લાગે છે, એમાં સ્ટાર્ચનું પ્રમાણ છે। કેળું જેમ 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 પાકતું જાય છે એમ સ્ટાર્ચનું કાર્બોહાઈડ્રેટમાં રૂપાંતર થતું જાય છે, અને એકદમ પાકેલા કેળા, અને આપણે તો ગામડામાં તો અમારી યાર શું કે હાલ મસ્ત કેરો આવ્યો છે કે ટીપકીવાળો કેરો, કે એટલે ટીપકીવાળો કેરો પણ એ પ્યોર કાર્બોહાઈડ્રેટ છે, એ 100% સ્ટાર્ચનું કાર્બોહાઈડ્રેટમાં રૂપાંતર થઈ જાય છે। એટલે એ કેળું એક તો પચવામાં ભારે, બીજું જેને ઓવરવેઇટ છે એને પ્યોર કાર્બોહાઈડ્રેટ મળે છે એટલે વજન વધારશે 100%। મિત્રો અને ત્રીજું કે વધારે પાકેલું કેળું જે કેમિકલમાં પકાયું છે એના ફોતરા પર જે કેમિકલ છે એ જેમ જેમ પાકે છે અને છાલ જેમ બ્લેક થતી જાય છે એમ એ કેમિકલનો ભાગ જે છે ને એ કેળાની અંદર એન્ટર થતો જાય છે, દાખલ થતો જાય છે, એટલે આપણા શરીરમાં કેમિકલ જાય છે। એટલે અમે આયુર્વેદમાં સ્પષ્ટના પાડી છે કે વધારે પાકેલા કોઈ પણ પ્રકારના ફળો ખાવા નહીં, કેળું નહીં, આયુર્વેદમાં સ્પષ્ટ ના પાડી છે, કારણ કે એ નુકસાન કરતા છે મિત્રો। અને અહીં તો તમારે આમ લારી આવી હોય કે કેળાની વેચાવા, તો બહેનો બધી અરે સરસ ટીપકીવાળા કેળા, ટીપકીવાળા પાકેલા લઈ લે, અને લઈને પાછા શું કરે, બે ત્રણ દિવસ રહેવા દે ઘરમાં, અને એ કેળા આખું આમ કાળું થઈ ગયું, એની છાલ નીકળી જાય, એને નહીં છોડતા યાર, એવું કેળું હોવ ખાઈને પછી શું, હા બહુ મીઠો કેરો છે, પણ મીઠું કેમ લાગે છે કે સ્ટાર્ચનું 100% કાર્બોહાઈડ્રેટમાં રૂપાંતર થઈ ગયું છે, એટલે મોરસ જેવું ગળ્યું લાગે, એકદમ વધારે પાકેલું, પણ એ જ કેળું મિત્રો આપણા શરીરને નુકસાન કરે છે, પચવામાં ભારે છે અને વેટને વધારે છે, ચરબીને વધારે છે। એટલે ક્યારેય એવું ભૂરી ટીપકીવાળું અને આમ છાલ એની નીકળી જાય, છાલ ચોંટી ગઈ હોય કેળાને, એવું વધારે પાકેલું ને ટીપકી ભૂરી ટીપકીવાળું કેળું ક્યારેય નહીં ખાવું। ફ્રેશ કેળા જેના પર એક પણ ટીપકી ના હોય એવા કેળા ખાશો તો મિત્રો એમાંથી ભરપૂર પ્રમાણમાં સ્ટાર્ચ મળશે, એ પચવામાં ભારે નહીં પડે અને તમારું વેટ પણ એ નહીં વધારે। મિત્રો છતાંય હું મારા વેટ લોસના વિડીયોમાં તો મેં કહ્યું જ છે કે જેને વેટ ઘટાડવું છે એને કેળું ખાવું જ નહીં મિત્રો, કારણ કે કેળું ખાવા જઈએ અને એમાં પછી બને એવું કે
વધારે પાકેલું કેળું હોય ને આપણે ખાઈ લઈએ તો વેટમાં પ્રોબ્લેમ થાય, એટલે એના કરતાં કેળું ખાવું જ નહીં. અને કદાચ બહુ ઈચ્છા થઈ જાય તો મેં કહ્યું એ પ્રકારનું ફ્રેશ કેળું ખાશે તો વાંધો નહીં આવે. મિત્રો, પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ.